મિત્ર ભૂમોહિની સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાઈ બહેનના પ્રેમનો તહેવાર આવ્યો. બહેનો પોતાના ભાઈ માટે રાખડી લેવા ઉત્સુક. બજારોમાં ઉભરાણી અવનવી રાખડી. શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથમાં ભાવિકોની ભેટ. પોરબંદરના ભાવિક દ્વારા મંદિર પરિષદમાં મહાદેવનું રેતીશિલ્પ. શિવની કૃપા પ્રાપ્તિનો શ્રાવણ માસમાં ભક્તો ઉમટ્યા. ધડી ખાતે 66મો વન મહોત્સવ યોજાયો. ધડી ખાતે 2 વર્ષમાં 26,700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. પર્યાવરણને લગતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ હતા આજના મુખ્ય સમાચાર. સમાચાર જોઈએ વિસ્તાર. રક્ષાબંધનને બસ થોડા જ દિવસની રાહ છે તો રાજકોટની બજારોમાં રાખડીની ધૂમ. રક્ષાબંધન એટલે હિન્દુ ધર્મ મુજબ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર. રક્ષાબંધન શ્રાવણ માસના પવિત્ર માસે આવે છે. આ દિવસે ભાઈ અને બહેન સવારે વહેલા નાઈ ધોઈ શ્વેત વસ્ત્ર પહેરી બહેન પોતાના ભાઈની આરતી ઉતારી રાખડી બાંધે છે. તેના બદલામાં ભાઈ બહેનની રક્ષાનું વચન આપે છે. કહેવાય છે કે રાખડી બાંધવાથી ભાઈ પર કોઈ વિપદા આવતી નથી કે કોઈ દરિદ્રતા આવતી નથી. તેથી યુગો યુગોથી આ રક્ષાબંધનના પર્વ ઉજવવામાં આવે છે. રાજકોટની બજારોમાં પણ રક્ષાબંધનને બસ થોડા જ દિવસોની રાહ છે તો રાખડીઓ લેવા માટે પડાપડી જોવા મળી છે. બહેનો પોતાના ભાઈ માટે સારામાં સારી રાખડી લેવા તલપકડ જોવા મળે છે. અહેવાલ પિયુષ બખરિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. અમેરિકન ડાયમંડ, મુંબઈ ડાયમંડ રાખડી, લુંબા રાખડી 40 થી 100 સુધી, 80 થી 140. Thank you.
સોમનાથના પટાંગણમાં મહાદેવનું રેતી શિલ્પ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું તથા ભાવિકો દ્વારા મહાદેવને રીઝવવા બિલીપત્ર તેમજ જળાભિષેક કરાયો. શ્રાવણ માસના તૃતીય સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યે ભગવાન સોમનાથને શિષ ચૂકવવા લાખો યાત્રિકો પદયાત્રા સંઘો વહેલી સવારે 4 વાગ્યાથી મંદિર ખોલતાના પહેલા લાંબી કતારોમાં જોવા મળે છે. શ્રાવણ એટલે ભગવાન શિવની કૃપા પ્રાપ્તિનો માસ માનવામાં આવે છે. શ્રાવણમાં શિવ દર્શનથી ભોગોના બંધનોમાંથી મુક્તિ મળે છે અને શિવ ભક્તો દ્વારા બિલીપત્ર પુષ્પમાળા યથાઉચિત વસ્તુથી રીઝવવા પ્રયાસો કરે છે. પોરબંદરના શિવ ભક્ત દ્વારા સોમનાથ મંદિર પરિષદમાં 12 થી 15 ફૂટ લાંબી શિવની પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલું હતું. લાખો ભક્તોની હાજરીથી સોમનાથ તીર્થધામમાં કૈલાસ જેવો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. હા, હું નથુ ગરચર પોરબંદરથી આવું છું અને રેતી શિલ્પ અને પેઇન્ટિંગ્સ એ બેનો જાણકાર છું અને બનાવું છું. રેતી શિલ્પ આની પહેલાં પણ મેં સોમનાથમાં બનાવેલું 2011માં શિવરાત્રી ઉપર લગભગ 20 ફૂટ ઊંચું અને 125 ફૂટ લાંબુ એ પણ શિવ પરિવાર ઉપર ને એના ઉપર હતું. આજે શ્રાવણ મહિનાના અનુસંધાનમાં જે રેતી શિલ્પ બનાવ્યું છે એ હરિ અને હર વિષય ઉપર છે. ભગવાન શંકરને શ્રીકૃષ્ણ બાળ સ્વરૂપ પણ બહુ વાલું હતું એના ઉપર આખું આપણે અહીં સોમનાથમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ છીએ અને ભગવાન સોમનાથ મહાદેવ પણ છીએ એ આખા કન્સેપ્ટ ઉપર આ એક શિલ્પ બનાવેલું છે. અને આમાં ભગવાન શંકરના જે કઈ વસ્તુઓ અને જે બાળ શ્રીકૃષ્ણ છે જે બંસરી વગાડે છે એની ધૂનમાં ભગવાન મહાદેવ છે એ સમાધિમાં લીન છે એ જાતનો આખો વિષય છે. શિલ્પ બનાવેલું છે એ ફક્ત દરિયાની રેતી જ છે અને એમાં પાણી ઉમેરેલું છે એ સિવાય કોઈ કેમિકલ કે કશું ઉમેરેલું નથી. અને 12 ટ્રેક્ટર રેતીના બનાવીને આ લગભગ 10 થી 11 ફૂટ જેટલું ઊંચું થયું છે અને આમ ઘેરાવો 20 બાય 20 ફૂટનો છે અને આ બનાવતા 11 કલાક જેવો સમય લાગ્યો. તાલુકા મારું ગામ રસુલપરા છે, ગીર જંગલની અંદર છે. તો હું આજે ભોળાનાથનું સ્મરણ કરવા માટે આ વાંસળી વગાડી અને રીઝવું છું. તો આ સબ ભાઈઓ દર્શનની માણસોને સૌ મને આનંદથી લાભ મળ્યો છે. ખાતું પોલીસ ખાતું દરેકે મને સાથ સહકાર આપ્યો છે. તો હું શિવ પાસે આ વાંસળી વગાડી અને મારી જાતને હું ધન્ય માનું છું.
જય સોમનાથ. શ્રાવણ માસના પવિત્ર બીજા સોમવારે આજે ભાવિક ભક્તોની ભીડ અનેરી જોવા મળી રહી છે. આજે સવારે 4 વાગ્યાથી મંદિર ખુલી રહ્યું છે અને દેશ અને વિદેશથી તથા અનેક ગામોમાંથી શહેરોમાંથી પદયાત્રીઓ ચાલીને અને વાહનો મારફતે વહેલી સવારથી લાંબી કતારો શિવને ભજવા માટે થનગની રહી છે. શિવ એક શ્રાવણ માસ એટલે શિવને ભક્તિ કરવાનો અનેરો અવસર અને આજે શિવને પ્રસન્ન કરવા માટે ખાસ રેતી શિલ્પ બનાવવામાં આવી રહ્યું છે. અમારા કેમેરા પર્સનને ખાસ હું વિનંતી કરીશ કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભક્તોની લાંબી લાંબી કતારો આપ જોઈ શકો છો અમારા કેમેરાથી. અને લોકો બીલીપત્ર, જળ પૂજા તેમજ અનેરા દૂધ, અભિષેક, રુદ્રાક્ષ તેમજ અનેરા પ્રયત્નોથી શિવને ભજવાનો તેમજ શિવને પ્રસન્ન કરવા માટે થનગની રહ્યા છે. અને વાત કરવામાં આવે તો લોકો ઠેર ઠેરથી ચાલીને શિવને ભજવા આવે છે અને લોકોને નથી પગનો દુખાવો થતો કે કોઈ પરેશાની થતી અને લોકો બસ શિવમાં લીન થઈ જાય છે. આયુર્વેદિક અને ફળફળાદીના વૃક્ષો સહિત પર્યાવરણને ઉપયોગી વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ગઢી ખાતે આવેલ જેએમ દેસાઈ હાઈસ્કૂલ ખાતે 66મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાતિજ તલોદના કોંગ્રેસ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બાલિયા, પ્રાતિજ માવનદાર એ ડોળિયા, પરિક્ષેત્ર વન અધિકારી કેપી પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગઢી ખાતે 2 વર્ષમાં અત્યાર સુધીમાં 24,700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં 1500થી પણ વધારે ચંદનના વૃક્ષો તથા 7,000 ક્લોન નીલગિરીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મહેન્દ્રસિંહ બાદયા પર્યાવરણને બચાવવા ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવા ગ્રામજનોને આહવાન કર્યું હતું, તો કેપી પટેલ દ્વારા પણ વૃક્ષો વાવી તેમનું જતન તથા ઉછેરવા સહિતની માહિતી પૂરી પાડી હતી. ત્યારે સાબર ડેરી દ્વારા પણ ફળ વૃક્ષોના રોપા પાછળ 50% છોડ પાછળનો ખર્ચ આપવા જણાવ્યું હતું, જ્યારે શાળામાં પણ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જ્યારે શાળાના બાળકો સહિત સ્ટાફ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાતિંજ. વનમહોત્સવ પ્રસંગે સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં, નાના બાળકોની ઉપસ્થિતિમાં જયારે કાર્યક્રમ યોજાય છે ત્યારે વૃક્ષો એ માનવ જાત માટે ખૂબ જ અગત્યનો અંગ. અત્યારના સમયમાં જયારે ગ્લોબલ વોર્મિંગ હોય, આવા અનેક જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે, ત્યારે હું અહીંયા ઉપસ્થિત સર્વે આગેવાનો અને બાળકોને વિનંતી કરીશ કે આપણે સૌ વૃક્ષો વાવીએ, વૃક્ષોનું જતન કરીએ અને સમગ્ર આપણા રાજ્યને હરિયાળું બનાવીએ એ માટે સર્વે એક થઈ અને
વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વધુ વૃક્ષો વાવી અને ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવું જોઈએ એવી મારી આપ સૌને વિનંતી. ગામે ગઢી હાઈસ્કૂલના પ્રાંગણમાં વૃક્ષોનું વાવેતર વધુ ને વધુ થાય તે માટે આ 66મો વનમહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ગઢી ગામે 37,500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનું જતન થાય અને પૂરેપૂરું એની કાળજી લેવાય તે માટે મારે સૌ લોકોનો ગ્રામજનો અનુરોધ મેં કર્યો છે. અરવલ્લીના મોડાસામાં અભ્યાસ કરી ઘર તરફ જતો વિદ્યાર્થી બસના ટાયર નીચે કચડાતા થયું કમકમાટી ભર્યું મોત. અરવલ્લી જિલ્લાના મોડાસાની હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ઘર તરફ જવા 15 વર્ષીય વિદ્યાર્થી મોડાસા એસટીએસએલમાં પહોંચ્યો હતો. મોડાસા તાલુકાના દરિયાપુર ગામના 9મા ધોરણમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી મોડાસાથી મોટી મોયડી બસમાં ચડવા જઈ રહ્યો હતો ત્યારે નીચે પટકાતા બસનું ટાયર તેના પર ચડી જતા પ્રદીપ બામણિયા નામના 15 વર્ષીય વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. બનાવના પગલે એસટી ડેપો મેનેજર શાળાના આચાર્ય તેમજ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપના 2.5 વર્ષના શાસન બાદ પ્રમુખ ઉપપ્રમુખની પૂર્ણ થયેલ મુદત બાદ ફરી આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાલિકામાં ગત ચૂંટણી વેળાએ ભાજપના 18, કોંગ્રેસના 12 અને અપક્ષ 12 મળીને કુલ 42 સભ્યો ચૂંટાયા છે. ત્યારે નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ ભવન ખાતે પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ડેપ્યુટી કલેક્ટર એચએમ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપમાંથી પ્રમુખના ઉમેદવાર તરીકે સરદારબેન હરસુરભાઈ બારોટ અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદભાઈ રામભાઈ ત્રાળાએ ઉમેદવારી નોંધાવી હતી, જેમની સામે કોંગ્રેસમાંથી પ્રમુખના ઉમેદવાર પ્રકાશ કીડા અને ચેતનાબેન પારધીએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં આંગળી ઊંચી કરીને કરેલા મતદાનમાં ભાજપના પ્રમુખ ઉમેદવાર સારદાબેન બારોટ અને પ્રમોદભાઈ તાળાને 30-30 મતો મળ્યા હતા, જેમની સામે કોંગ્રેસના ઉમેદવારોને 12-12 મતો મળતા ડેપ્યુટી કલેક્ટરે ભાજપના ઉમેદવારોને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, જેતપુર.
સ્થળે ગયેલા શખ્સના બંધ મકાનમાંથી તસ્કરો 22,000 રોકડ રૂપિયા લઈને થયા પલાયન. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિંજ એપ્રોચ રોડ ઉપર આવેલા ગોપીનાથ સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને એક મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી રોકડ રકમ લઈ પલાયન થઈ જતા મકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ થઈ. પ્રાતિંજ પોલીસ સ્ટેશન ઉપરથી મળતી માહિતી મુજબ પ્રાતિંજ એપ્રોચ રોડ પર ગોપીનાથ સોસાયટીમાં રહેતા ભાવસાર રાકેશભાઈ ત્રિકમભાઈ કે જેઓ દશામાના વ્રત ચાલતા હોવાથી પ્રાતિંજ તાલુકાના વાઘપુર ખાતે આવેલા તેમના મકાનના બીજા ઘરે ગયા હતા અને તે દરમિયાન રાત્રિના સમયે પ્રાતિંજ ખાતે આવેલ ગોપીનાથ સોસાયટીમાં તેમના બંધ મકાનના મેઇન દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી માલ સામાન વેરવિખેર કરી તિજોરીમાં મૂકેલ 22,000 રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે સવારના સમયે પાડોશીને ખબર પડતા તેઓએ રાકેશભાઈને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. જ્યારે ઘરમાં વેરવિખેર પડેલ જોઈ તેઓએ અંદર બીજા રૂમમાં તપાસ કરતા તિજોરીમાં મૂકેલ 22,000 રૂપિયા અંદર મળી ના આવતા ભાવસાગર રાકેશભાઈ ત્રિકમભાઈ દ્વારા પોલીસને જાણ કરતા પ્રાતિંજ પોલીસ અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાતિંજ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતી જ્ઞાતિઓની જેમ જનરલ કેટેગરીમાં આવતા પાટીદાર સમાજને અનામતનો લાભ આપવો ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર સમાજની વસ્તી છે અને પાટીદાર યુવાનોને બધી રીતે લાયક અને યોગ્ય હોવા છતાં ઉચ્ચ અભ્યાસમાં અને એડમિશનમાં તથા જાહેર ભરતીમાં અનામતના અભાવે અન્યાય થઈ રહેલ છે. આ સહિતના મુદ્દાઓ સાથે વિશાળ સંખ્યામાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ હતું. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. આજે અમે ગીર સોમનાથ જિલ્લાનું અમારું વેરાવળનું જે મથક છે ત્યાં અમે અનામત પાટીદાર સમાજને અનામતમાં ઓબીસીમાં સમાવવા માટેની આ રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આંદોલન આવેદનપત્ર આપ્યું છે. મારું સરકારને અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને કહેવાનું એટલું જ છે કે આ દુનિયામાં બધું પરિવર્તનશીલ છે. જ્યારે સરકારે અનામત આપી અને ઓબીસી જ્યારે આપ્યું ત્યારે જે જ્ઞાતિઓ ગરીબ હતી એને આપ્યું તો એમાં વાંધો નથી, પણ આજે આ પરિવર્તનોને લીધે અમારી જ્ઞાતિ ગરીબીની ખાઈમાં ધકેલાઈ ગઈ છે, તો અમારી જ્ઞાતિને ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ. અને તમે બધો તપાસ કરાવી જુઓ, અનામત અને ઓબીસીમાં દર 5 વર્ષે કે 3 વર્ષે રિન્યુઅલ માટે તપાસ થવી જોઈએ અને જે જ્ઞાતિઓ ઉચ્ચમાં આવી ગઈ છે એને કાઢવી જોઈએ અને જે અમારા જેવી ગરીબમાં ધકેલાઈ ગઈ છે એને ઓબીસીમાં સમાવવી જોઈએ. સરકાર માટે બધું શક્ય છે. અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન ચાલી રહ્યું છે, પછી ભગતસિંહ વાડી અને ચંદ્રશેખર વાડી પણ થઈ શકે અને સરકારને જો સમાજ બેસાડી શકતો હોય તો સમાજને ઉઠાડી પણ શકે.
સોમનાથમાંથી ખાલી વસ્તી બહુ નાની છે, એમાં વેરાવળની વસ્તી તો અતિ અમારી પાટીદાર સમાજની નાની છે, એમ છતાં પણ અહીંથી બે બસ એટલે લગભગ 120 જણા અમે જઈ રહ્યા છીએ. અમારે આજુબાજુના તમામ વિસ્તારોમાંથી અહીંયા લગભગ કેશોદ તાલુકામાંથી અમારી 3000 પબ્લિક જઈ રહી છે, મોરબીમાંથી 27,000 લોકો જઈ રહ્યા છે, એમ આખા સૌરાષ્ટ્રનું સંકલન કરીએ તો લગભગ સૌરાષ્ટ્રમાંથી 2,00,000 પબ્લિક અમદાવાદ જઈ રહી છે. અમારા બાળકોને 85% સુધી અમારું એડમિશન અટકે છે મેડિકલમાં એન્જિનિયરિંગમાં જવા માટે, અને અન્ય સમાજને બધો હક મળે છે. અત્યારે અમારો સમાજ આગળ ખેતી પણ નથી તો અમારા બાળકો આટલા હોશિયાર હોવા છતાં, અમારો સમાજ અત્યારે આગળ પડતો હોવા છતાં અમારા સમાજને કોઈ સગવડતા અથવા તો કોઈ હક મળતો નથી. એના માટે અમે હક માટે લડાઈ કરીએ છીએ કે અમારા બાળકોને અમારી પછી જે કાંઈ સુવિધા મળે એના માટે આ પ્રયત્ન કરીએ છીએ. ભાઈ બહેનના પ્રેમનો તહેવાર આવ્યો, બહેનો પોતાના ભાઈ માટે રાખડી લેવા ઉત્સુક, બજારોમાં ઉભરાણી અવનવી રાખડી. શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથમાં ભાવિકોની ભેટ, પોરબંદરના ભાવિક દ્વારા મંદિર પરિષદમાં મહાદેવનું રતિશીલ, શિવની કૃપા પ્રાપ્તિનો શ્રાવણ માસમાં ભક્તો ઉમટ્યા. ધડી ખાતે 66મો વન મહોત્સવ યોજાયો, ધડી ખાતે 2 વર્ષમાં 26,700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, પર્યાવરણને લગતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ હતા આજના એબીપી સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ ચેનલ પર ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીપી ન્યૂઝ. નમસ્કાર.